नमस्ते विद्यार्थी मित्रों, PSM 5 CC 510 व्यवहार भाषा एमो एकम 4 આપણે એકમ 1 2 3 આપણે ચલાય હવે એકમ 4 વિશે આપણે સમજી લઈએ તો ગણતરી ખંડ વિવરણ એમાં થોડી સૂચનાઓ છે તમે તમારા નોટબુકમાં પણ લખી દેજો અગત્યની સૂચના છે તમારા જે અભ્યાસક્રમ છે એમાં આ પ્રશ્નપત્ર એક પ્રશ્ન 14 ગુણનો વિવરણનો યુનિવર્સિટીના અભ્યાસ નિયત જે કર્યું છે એ રીતે પૂછાય છે. વિવરણ માટે ગદ્યખંડ મૂકવામાં આવે છે અને વિવરણ કરતી વખતે વિદ્યાર્થી આટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો નંબર એકમાં આપણે જોઈશું તો જે ગદ્યખંડ પૂછવામાં આવ્યો હોય તે ધ્યાનપૂર્વક 2 થી 3 વાર વાંચી જુઓ. કારણ તમે જે ગદ્યખંડ આપ્યું હોય એના પહેલાં તો ખૂબ જ ધ્યાનપૂર્વક 2 થી 3 વખત વાંચવું જોઈએ. આપણે અગાઉ પણ હું તમને જ્યારે એકમ 1 આપણે જોઈ ગયા કે સારાંશ લેખન કરતી વખતે તો એમાં પણ એવું છે કે સારાંશ લેખન કરતી વખતે શું કે તમે એકવાર જે સારાંશ લેખન જોઈ રહ્યું જે તમારે વાંચી જવાનું હોય છે 4 થી 5 વખત ત્યારે તમને ખ્યાલ આવશે કે શું કહેવા માગે છે. એમ અહીંયા પણ ગદ્યખંડ જોઈ રહ્યું એમાં પણ એવું જ છે કે ગદ્યખંડ 3 થી 4 વખત વાંચવાથી તમને ખ્યાલ આવશે કે શું કહેવા માગે છે. એટલે કે જે ગદ્યખંડ પૂછવામાં આવ્યું હોય તે ધ્યાનપૂર્વક 2 થી 3 વાર વાંચી જો. નંબર 2, તેનો મધ્યવર્તી વિચાર શોધી કાઢીને આખો ભાવાર્થ સમજી લેવો. એ તો ખાસ તો તેનો જે અમુક મેન જે મુદ્દા રહ્યા એ તારવીને આપણે એનો જે ભાવાર્થ રહ્યો એ શું કહેવા માગે છે એ ખાસ સમજી લેવું. એમ કહું એનો જે મેન મધ્યવર્તી જે વિચાર રહ્યો શું છે એ શોધી કાઢવો જોઈએ. એમ કહું અને શું કહેવા માગે છે એ જાણી લેવું જોઈએ. નંબર 3માં આપ્યું છે કે એ ભાવાર્થને ખૂબ જ વિસ્તારપૂર્વક વિશદ રીતે સ્પષ્ટતાથી સમજાવવું. કે જે ભાવાર્થ જે કહેવા માગે એ જે વિસ્તારપૂર્વક એને સમજવાનું કહેવાનું છે એ વિશદ રીતે સ્પષ્ટતાથી સમજાવવું. કઈ એ ભાવાર્થ કયો એ ખૂબ જ સ્પષ્ટ રીતે અને વિસ્તારપૂર્વક એને સમજાવવાનું છે. પછી નંબર 4, અઘરા શબ્દો હોય તો તેને પણ સ્પષ્ટ કરતા અર્થ લખવા. અઘરા જે શબ્દો હોય એ આપણે અલગ લખીને એનો સ્પષ્ટ એનો અર્થ શું છે એ આપણે લખવો જોઈએ. તો એ અઘરા શબ્દો એ એક રફ પેજમાં આપણે લખીને એનો ભાવાર્થ શું કહેવા માંગે સ્પષ્ટ એનો અર્થ શું છે એ આપણે લખવાનું રહેશે. નંબર 5માં, રહસ્ય દર્શન ભાવાર્થની સ્પષ્ટતા વિવરણનો મુખ્ય આશ્રય છે અને આ માટે આખો એક ખંડ સમજી જવાની જરૂર હોય છે અને સમજવા માટે એને 2 થી 3 વાર વાંચવું અત્યંત આવશ્યક છે. આપણે જે રહસ્ય દર્શન પછી ભાવાર્થની સ્પષ્ટતા વિવરણનો મુખ્ય આશ્રય આ માટે આખો જે ખંડ છે એને સમજી જવાની જરૂર છે અને એ સમજવા માટે એને શું કે 2 થી 3 વાર વાંચવું અત્યંત આવશ્યક છે. તો આ જે મુદ્દા છે એ ખૂબ જ ધ્યાનથી આપણે એ વાંચવું જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. એટલે આ મુદ્દા રહે એ તમારી નોટબુકમાં તમે લખી દેજો કે જેથી ખ્યાલ આવે. તો આપણે જોઈ ગયા મુદ્દા કા આપેલો જે ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચવાનો અને એના લીધે લેખક શાની વાત કરી છે તેનો પણ ખ્યાલ આવશે.
આપણે ગતિખંડમાં આવતા જે પદ સમૂહો વિધાનોને વિવરણમાં સ્પષ્ટ કરવાની વિસ્તાર થઈ શકે છે. તમારા વિવરણમાં આવતા વિચારો ગતિખંડના લેખકના વિચારો સાથે ગેરસમજ ઊભી કરે તેવા ન હોવા જોઈએ. આ મુદ્દો પણ ખાસ તમારે ધ્યાન રાખવું છે કે તમારા જે વિવરણમાં આવતા જે વિચારો રહ્યા એ ગતિખંડના જે લેખકો એના વિચારો સાથે આમ ગેરસમજ ના દર્શાવતો ઊભી કરે એવા ન હોવા જોઈએ. કારણ કે જો આપણે લેખકનું જે કહેવાનું ભાવ જુદો અને આપણો જુદો છે તો એમાં ગેરસમજ ઊભી કરશે. એટલે એક તો ખાસ તો તમારા લેખકના વિચારો અને આપણા વિચારો એક સરખા હોય એવો પ્રયત્ન કરવો જોઈએ. વિવરણમાં મૂળ ગતિખંડના વિચારો સ્પષ્ટ કરવા માટે ઉદાહરણો અલંકારો વાપરી શકાય છે. વિવરણની ભાષા સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. તો આપણે જે વિવરણ કરીએ છીએ એની ભાષા સ્પષ્ટ અને સરળ હોય. વિવરણમાં ગતિખંડનો નિચોડ આવી જવો જોઈએ. તો આ રીતે આ જે મુદ્દા રહ્યા એ આપણે ખૂબ જ ધ્યાનથી લખી દેજો અને એનું ખાસ ખાસ ધ્યાન આપજો લખતી વખતે. હવે આપણે એક ગતિખંડનું વિવરણ આપણે જોઈશું. તો આપેલું છે કે યુનિવર્સિટીનું નીચેના ગતિખંડનું વિવરણ કરો. તો આપણે જોઈએ નમૂના માટે. તો યુનિવર્સિટી અથવા વિદ્યોતેજક સમાજોએ આપેલી વિદ્યાનો ઉચ્ચાગ્રહ આઈડિયલ દર્શાવતા કાર્નેસ ન્યુમેન કહે છે કે શુદ્ધ વિદ્યા ઉપયોગી ન હોવી જોઈએ. અર્થાત વ્યવહારમાં દ્રવ્યાદિના સાધક ન હોવી જોઈએ. એ વિદ્યાની સાર્થકતા બુદ્ધિરૂપી શરીરના પ્રાણનું કામ સારવામાં આવી જાય છે. જે પોષણ જે બળ અને જે આનંદ સમૃદ્ધ કરણીય આદિના સ્વતંત્ર પ્રાણ પોષક વાયુથી શરીરને મળે છે તે જ ફળ બુદ્ધિને આપવામાં આ વિદ્યાની સફળતા છે. એવી સ્વતંત્ર સરસ્વતીના શોધમાં જ સાક્ષર જીવન આવી જાય છે. તે કથા શ્રીકંઠ ભવભૂતિ ઉત્સાહક વાણીથી કહે છે કે તે પૂજ્ય સ્ત્રોત શ્રોતિઓ બ્રહ્મત્વનો પાકો નિર્ણય મેળવવાને માટે અતિ વિસ્તરણીય અને શાશ્વત એવા શ્રુતિ રાશિનું સેવન કરે છે. વિદ્યા સેવન બીજા કોઈ પુરુષાર્થ માટે ઉપયોગી હોય એટલું કરવું એ દ્રષ્ટિ આવી વ્યક્તિઓને અધોગામી લાગે છે અને વિદ્યા સેવન એ જ એમનો પુરુષાર્થ છે. તો આપણે જોઈશું કે કડીકાળનું ગતિખંડનું વિવરણ. તો આ વિવરણ જોઈએ તો એનું વિવરણ આપેલું છે. તો આપણે જોઈશું આ ગતિખંડમાં વિદ્યોપાસનાનું ધ્યેય શું હોવું જોઈએ એ વિશે મનન રજૂ થયું છે. યુનિવર્સિટી અથવા તો એવી બીજી સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થયેલી વિદ્યા વિશે કાર્નેગીમેન કહે છે કે વિદ્યાનું કાર્ય કેવળ દ્રવ્ય પ્રાપ્તિમાં જ સાધન બુદ્ધિ ન હોવી જોઈએ. એ કેવળ ઉપયોગી જ હોય એવું પણ ન હોવું જોઈએ. જેમ શરીરમાં પ્રાણનું મહત્વ છે તેમ બુદ્ધિરૂપી શરીરમાં વિદ્યા એ પ્રાણનું કાર્ય કરે છે. શરીરમાં પ્રાણને શક્તિ બક્ષવામાં અરણ્ય અને સમૃદ્ધ ઉપર થઈને આવતો મુક્ત વાયુ અતિ મહત્વનું કાર્ય કરે છે. એ જ પ્રમાણે બુદ્ધિ શરીરને વિદ્યારૂપી વાયુ પ્રાણ ચેતના આપે છે અને એ જ એનું અતિ મહત્વનું કાર્ય છે અને એ જ એનું ધ્યેય છે. આવી મુક્ત
મુક્ત વિદ્યાની શોધમાં સાક્ષર જીવન સમાઈ જાય છે, અર્થાત સાક્ષર જીવનનું જે ધ્યેય છે કેવળ આવી વિમુક્તિ બતાવનારી બુદ્ધિને ચેતના બક્ષતી વિદ્યાને શોધવાનું છે. શ્રીકંઠ ભવભૂતિ પણ આ જ વસ્તુ રજૂ કરતા કહે છે કે જે સ્ત્રોતિઓ એટલે કે વિદ્વાનો છે તે બ્રાહ્મણ તત્વ એટલે કે સાચું બ્રહ્મત્વ પામવા માટે ખૂબ વિશાળ અને અનંત એવા વેદ અને વેદની વિદ્યાઓનું પરિશીલન અને સેવન કરે છે. આ સેવનનું ધ્યેય કેવળ પર બ્રહ્મત્વ મેળવવાનું જ છે. એવા સ્ત્રોતિઓ વિદ્યાને કોઈ બીજા પ્રયોજન માટે વાપરવાના કાર્યને અધમ ગણે છે. વિદ્યાનું સેવન કેવળ વિદ્યા ખાતર જ હોવું જોઈએ અને એ જ આવા શ્રોતિઓને પરમ પુરુષાર્થ છે. માટે જ તો આપણા વિદ્વાનોએ વિદ્યાને સા વિદ્યાયા વિમુક્તએ કહી એની મુક્તિદાયી પરમ શક્તિને ભવ્ય પ્રશંસા કરી છે. તો આ રીતે જે પ્રત્યખંડનું વિવરણ છે આપણે જોયું. હવે જોઈએ વિવરણની જે પદ્ધતિ વિસ્તૃત સમજ આપણે જોઈએ તો ઉપરનો જે ફકરો આપણે જોયો એ બારીકાઈથી વાંચીને નીચેના પ્રશ્નોના જવાબો આપો અને તેનું જ્યાં તમારું મંતવ્ય જણાય ત્યાં કારણો વચ્ચે દર્શાવો. આપણે જોઈએ કે ફકરો એકંદરે અસરકારક છે કે નહીં. એ અસરકારક બન્યું હોય તો ખાસ કયા કારણે, જો નિષ્ફળ જતો હોય તો તેમ થવાના કયા કારણો. નંબર ત્રણ, લેખક શકુંતલા અને ત્યક્તા જમકુઈ બેમાં કોને વિશેષ દુઃખી ગણે છે? લેખકે મંતવ્ય સાથે તમે સહમત થાઓ છો કે નથી થતા? તો આપણે જોઈએ કે આ જે ફકરો રહ્યો એની વાત કરેલી છે. તો આ રીતે આપણે આ વિવરણની પદ્ધતિની વિસ્તૃત સમજ આપણે આ રીતે પણ કરી શકાય. તો હવે જે પણ અહીંયા જે ફકરો છે એની વાત છે. લેખક શકુંતલા અને ત્યક્તા જમકુઈ એ બેમાં કોને વિશેષ દુઃખી ગણે છે? લેખકે મંતવ્ય સાથે તમે સહમત થાઓ છો કે નથી થતા? પહેલાં ત્રણ વાક્યોમાં લેખકનું વિધાન સ્વીકારવા યોગ્ય છે કે નથી એ ત્રણ વાક્યોમાં આપેલા અલંકાર વિશે નોંધ લખો. તો શકુંતલા જે એના વિશેની વાત કરી છે. આપણે બીજો જોઈ લઈએ વિશેષ કથેખંડ પરિચયનો ફકરો. તો આપણે આ રીતે ફકરા આપેલા છે એનું કથેખંડનું વિવરણ તમે તમારી નોટબુકમાં પછી કરજો. તમને ફકરા બતાવું એ તમારી નોટબુકમાં ઉતારી દેજો અને પછી એનું વિવરણ કરજો. આપણા જોડે સમય ઓછો છે એટલે કર્યો અને બીજો તમને રિવિઝન માટે આપું છું તે લખી દેજો. 1917માં ગાંધીજીએ અમને દરિદ્ર નારાયણનું જે સાચું દર્શન કરાવ્યું તેમણે બતાવ્યું. સાહિબાના મહેલોમાં ભારતની જનતા નથી, જન વિરાટ તો વસે છે. ભારતના ગામડામાં હેડા સત્યાગ્રહ વખતે તેમણે અમને સૌને આદેશ આપ્યો, જાઓ 15 દિવસમાં જ 50 ગામડા ખૂંદી વળી શું જોયું તે મને કહો. પગે ચાલતા જજો, મીઠાઈ મેવા ખાધા તો ખબરદાર ખજૂર ચણા ખિસ્સામાં નાખીને જજો.
એમ ગામડાના દર્શનને ઉપડ્યા ને ગામડા જોયા અને આંખ ફાટી. દરિદ્ર નારાયણના ભારતના જન વિરાટના સૌ પ્રથમ દર્શન લાદ્યા અને અંતરમાં સદાને માટે વાત વણાઈ ગઈ. ભારત ગામડામાં વસે છે, શહેરમાં નહીં. આ રીતે એક ફકરો છે. બીજો ફકરો લખો ત્રીજુભાઈ. એક આપણે બીજો ફકરો લખીશું તો વરસાદ વરસતો ન હતો, કડબીઓ નિશાસા મૂકતા હતા. અરે આ છોડ સુકાઈ જાય છે. એક એક છોડ સુકાતો હતો તેમ તે એમનું કાળજું ચરચરતું હતું. ભરવાડ હાય પોકારતો હતો, અરે રે ઢોરને ખાવા એક તળનું ન મળે. એક વરસાદ પડે, એક જ પડે તો લીલા લહેલ થાય, પણ આ તો ઘાસ સુકાઈ ગયું અને તણખલું તણખલું થઈ હવામાં ઉડવા લાગ્યું. ઢોરો મોઢા નાખી ધરતી પર ચડતા હતા, પણ મોઢામાં ઘાસ નહોતું આવતું. મોઢા અમસ્તા હલી હલીને થાકી જતા હતા. નદીઓના વહેતા પાણી સુકાયા. પન્હાળીઓ વીરડા ગાળી નદીમાંથી પાણી ભરે છે. ધોબી ખાડા ગાળી લુગડા ધોવે છે. તળાવડી તો સાવ સુકાઈ ગઈ. ગારો સુકાઈ ગયો, તળાવમાં થોડુંક પાણી છે. હજી પણ લોકો તો રાહ જોઈએ છે કે આકાશ સામે સૌ સવારે જુએ છે ને સાંજે જુએ છે. વખતે રાતના વાદળા છે તે વરસશે તો વરસે, વાસી વાદળા વરસે ખરા, પણ ત્યાં તો વાહ વાય છે ને વાદળા વિખરાયા છે. રાતે વાદળા યસે ને વખતે વરસે, પણ અરે આ તો આકાશ ચોખ્ખું જ છે. એક એક તારો ઝગમગે છે, એકે ઓછું પાતળું વાદળું પણ આકાશમાં નથી. અરે રે આમ આમાં વરસાદ આવવાનું ક્યાં રહ્યું. અરે ભગવાન. બીજુભાઈ, આ બીજુભાઈએ આપેલો પકડો છે તેનું ગતિકનું વિવરણ કરવાનું કરજો. તો આ રીતે એકમ ચાર જે રહ્યો એ આપણે ગદ્યખંડનું વિવરણ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે એના પછી એકમ ચાર પછી એકમ પાંચ છે. તમારા નમૂના માટે ગદ્યખંડનું વિવરણ બીજા જોતા હશે નમૂના માટે તો આ રીતે છે. બીજું એક ગદ્યખંડનું વિવરણ એ પણ તમે જોઈ લો, એ તમારી નોટબુકમાં પણ તમે ઉતારી.
આ પ્રમાણે અહીંયા આપણે ગદ્યખંડનું વિવરણ જે પ્રશ્ન રહ્યો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે જે છેલ્લો એકમ રહ્યો તો આપણે છેલ્લા એકમમાં જોઈશું તો જો પહેલું હતું સારાંશ લેખન, એકમ એકમાં સારાંશ લેખન, એકમ બેમાં વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર, એકમ ત્રણમાં કાવ્ય સમીક્ષા કાવ્યનું વર્ષન, એકમ ચારમાં ગદ્યખંડનું વિવરણ, હવે એકમ પાંચમાં રૂઢિપ્રયોગો અને કહેવતો છે. તો આપણે રૂઢિપ્રયોગ અને કહેવત એકમ પાંચ જે રહ્યું એકમ એમાં પહેલાં રૂઢિપ્રયોગો જોઈશું અને પછી કહેવતો જોઈશું. તો આ રીતે આપણે અહીંયા જે અભ્યાસક્રમ રહ્યો આપણો એ પછી પૂર્ણ થશે. તો આપણે રૂઢિપ્રયોગો અને જે કહેવતો રહી એના વિશે હું તમને આના પછીના લેક્ચરમાં તમને સમજાવું છું. બસ અસ્તુ.